જેતપુર જામકંડોરાના યુવા ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ. સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના 75મા વર્ષ અંતર્ગત રાષ્ટ્રીય યુવા ભાજપના કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે યુવા સંકલ્પ યાત્રા રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ મેહુલ વોરા અને કોષાધ્યક્ષ નયન ગુંદાણિયાની આગેવાનીમાં જેતપુર શહેર યુવા ભાજપ પ્રમુખ રાહુલ આસનાણી દ્વારા યોજાઈ હતી. આ સંકલ્પ યાત્રાને હેતુ કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને યુવાઓને પ્રેરણા મળે એ માટે આ સંકલ્પ યાત્રાનું જેતપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત જેતપુર શહેરમાં સરદાર ગાર્ડનમાં આવેલ ક્રાંતિકારી સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના 75મા વર્ષ અંતર્ગત રાષ્ટ્રીય યુવા ભાજપના કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે યુવા સંકલ્પ યાત્રા રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ મેહુલ વોરા અને કોષાધ્યક્ષ નયન ગુંદણિયાની આગેવાનીમાં જેતપુર શહેર યુવા ભાજપ પ્રમુખ રાહુલ અસનાણી દ્વારા યોજાઈ હતી. આ સંકલ્પ યાત્રાના હેતુ કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને યુવાઓને પ્રેરણા મળે એ માટે આ સંકલ્પ યાત્રાનું જેતપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત જેતપુર શહેરમાં સરદાર ગાર્ડનમાં આવેલી ક્રાંતિકારી તેમજ સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમાને ફૂલહાર કરીને કરવામાં આવી હતી. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ, સરદાર ચોક, અમરનગર રોડ, ટાકુદીપરા, બોખલા દરવાજા, સ્ટેન્ડ ચોક થઈને ફરી સરદાર ગાર્ડન ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર.